સોમનાથ જિલ્લાના જામવાળા ગીરમાં સામાન્ય રીતે અત્યારે યુવાનોમાં એટેકનું પ્રમાણ, હાર્ટ એટેકનું વધી ચૂક્યું છે. ઘણા બધા યુવાનો એવા છે કે 30-40 વર્ષની ઉંમરે તેમના મોત થઈ રહ્યા છે. આ સિવાય ઘણી બધી બીમારીઓ છે સમાજમાં. અત્યારે દરેક માણસની ઉંમરની જનરલ વાત કરીએ તો 60 વર્ષની માંડ થઈ ગઈ છે. જોકે ઘણા બધા એવા અત્યારે પણ લોકો છે જે 90-100 વર્ષ અને તેનાથી વધારે જીવે છે. આમાં આવા જ એક બાપા છે અહીંયા પર જામવાળા ગીરના, નામ પરસોત્તમભાઈ, પરસોત્તમભાઈ બેચરભાઈ પટેલ. એણે 100 મારી છે અને હજી ખડે ધડે છે બાપા. આ હેરીમાં હાલતા જોયા એટલે મેં પીછું તો બાપાની હોવર ઉંમર થઈ ગઈ, ચશ્મા ન થાય આજે જુઓ. અને અહીંયા પર બાપા ગામમાં રહી છે, ખાસ કરીને ખેડૂત છે. હવે બાપા શું કારણથી લાંબુ જીવ્યા છે એની સાદગી અને જે ખોરાક છે આપણા ગ્રામ્ય વિસ્તારોનો, ખેડૂતોનો આ મોટો ભાગ ભજવે છે. બાપાને જ પૂછીએ. બાપા, તમારું ઉંમર કેટલી થઈ છે? 100 વર્ષ. 100 વર્ષ? હા. અચ્છા, કેટલું ભણ્યા તમે? કાંઈ નહીં. ખોરાક શું હોય છે તમારો? ખોરાક મારે ઘી, દૂધ ને બાજરા નો રોટલો, ઘઉં નો રોટલો, બીજું કઈ નઈ. અચ્છા, શાક, બંધાણ? બંધાણ કઈ નઈ. ભગવાન આગે કાઢું, બે અણસો હા બનશે. તે દિન મેં નામ પાડી કે મારે ભગવાન ને મારે ઓપરેશન કરાવવું નથી. મારે 3-4 પેઢી જોઈ લીધી છે, હવે મારે ઓપરેશન નથી કરાવવું. ત્યાંથી ગામનું રમણવા રાખ્યું, પછી 16 આપી દીધા પૈસા ને અટાણાજી એમને હાલે છે ને ભગવાન કામ કરાવે છે. કરીએ છે બાપા. ખેતી કરતા કે શું કરતા? કેટલી જમીન છે? જમીન છે મારી પાસે 70 બીઘા. છોકરાને વખત થઈ ગયા દઈ દીધી. એમ હાથી જમીન છોકરા ખેતી જ કરતા પહેલેથી? હા, ખેતી જ છે મારે. અચ્છા, કેટલા વાગે ખેર તમે ઉઠતા? કેટલા વાગે હોવાનું? હમણાં તો છોકરાઓ 2-2 વાગે હોય, અમે બધા 2-2 વાગે હોવા વાળા છે. તમારું કઈ રીતનું છે? અમારે તો કઈ નિયમ જ ન હોય. વાહુ વેધાતા હોય તે ઘડી રાતના બહુ જનાવર લાગતા, એટલે રાતના અમે ઘડી સાપડી જોડું લઈ લઈ ને સવારે 4 વાગ્યા પછી ઘડીક 1 કલાક સુઈ જાય બસમાં કે 2 કલાક, પછી બપોર 1 કલાક સુતા હોય. બસ બસ બપોરે 3 રોટલી અને સાંજે 2 રોટલી. બે રોટલી. ચા પાણી કેવું કઈ આવે? કઈ નઈ. પછી આખું દી કઈ નઈ વિશમાં નઈ ખાઈ? હમ, કોઈ વસ્તુ આવી હોય તો ખાઈ, એવું ને કે ના ખાઈ. અહીંયા પેંડા, પેંડા ફેમસ છે. હે, પેંડા? હા, ખાવું કે નઈ? અહીંયા પેંડા તો, પેંડા તો છે પણ હું બહાર ની વસ્તુ નથી લેતો. ડાયાબિટીસ નથી? કોઈ વસ્તુ નહીં. દાંતું છે? દાંત તો નથી. નવા દાંત નહીં? નવા નહીં. કયા બાકીના પડી ગયા? હે, કયા વયા ગયા દાંતું? બાકીના ભાઈ ગયા ને 7-8 વર્ષ થઈ ગયા. ડોક્ટર ના પાડી દી, હું કઈ ધૂન માં જતો. હવે ઘર બહાર નીકળવાનું ના છે, હું તો જાઉં છું ખેતરે, જાઉં ઘણી ગઈ. એક ગાવ ખેતર છે મારું અહીંથી. રોજ જાઉં? હે, હવે નથી જતો. નહીં, હવે તો છોકરાને હોપી દીધું. આ પરસોત્તમભાઈ છે જેને 100 વર્ષની ઉંમર છે. દાંતું બાપાના વયા ગયા, બાકી આંખું બધી ચકાચક છે, પગું ચકાચક છે. કહેવાનો મતલબ એ છે કે અમારા ખેડૂતોનો હજી પણ ખોરાક અને જે જીવનશૈલી છે એને લઈને હજી પણ અમારા ગીરની અંદર આવા ઘણા બધા બાપા છે જે 100 વર્ષના છે અને હજી પોતાની જાતે જ હાલે ચાલે છે, વાડીએ જાય છે, મંદિરે જાય છે અને શાંતિથી જીવન પસાર કરે છે. ધન્યવાદ.